ઇનભરૂચ ચેનલ વધુ એકવાર અસરદાર સાબિત થઈ રહી છે. કોરોના વાયરસને લઈ દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયેલા હજારો શ્રમજીવી પરિવારોની હાલત કફોડી બની હતી. વાહન વ્યવહાર ઠપ થઈ જતા રાત દિવસ લોકો પદયાત્રા કરવા મજબૂર બન્યા હતા. સમગ્ર અહેવાલ ઇનભરૂચ ચેનલમાં પ્રકાશિત થતા મોડે મોડે પણ તંત્ર જાગૃત થયું હતું અને ખાનગી વાહનો મારફતે પણ લોકોને તેઓના વતન સુધી પહોંચાડવાની કવાયત હાથ ધરી હતી. ઇનભરૂચ ચેનલના અહેવાલ બાદ મોડે મોડે પણ તંત્ર જાગ્યું ખરું. સમગ્ર વિશ્વને કોરોના વાયરસે હચમચાવી મૂક્યો છે ત્યારે સરકાર દ્વારા વધુ 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવતા જ ગરીબ શ્રમજીવી અને મધ્યમ વર્ગના પરિવારોની હાલત કફોડી બની છે. ત્યારે સતત 5-7 દિવસ સુધી દક્ષિણ ગુજરાત તરફના વિવિધ શહેર જિલ્લાઓમાં રોજગાર અર્થે સ્થાયી થયેલા દાહોદ, ગોધરા, મધ્યપ્રદેશ સહિતના વિવિધ જિલ્લાના શ્રમજીવી પરિવારોની હાલત કફોડી બની હતી. કોરોના વાયરસને લઈ બેરોજગાર થયેલા શ્રમજીવી પરિવારોએ પોતાના વતનની વાટ પકડી હતી, જેના પગલે સરકાર દ્વારા પણ જાહેરાત કરી હતી કે જ્યાં છો ત્યાં જ રહો. જે આદેશનું પાલન પોલીસ દ્વારા કરવામાં આવતા પોલીસે પણ સુરત તરફથી આવતો તમામ વાહન વ્યવહાર ભરૂચ મુલટ ટોલટેક્સથી પરત કરવામાં આવતા હજારો શ્રમજીવી પરિવારો રાત દિવસ પદયાત્રા કરવા મજબૂર બન્યા હતા. શ્રમજીવી પરિવારોની અત્યંત ગંભીર હાલતના પગલે પણ શ્રમજીવી પરિવારોની વેદના મીડિયાએ કવરેજ કરી તંત્ર સમક્ષ મૂકતાની સાથે જ તંત્રએ પણ માનવતાની દ્રષ્ટિએ ભરૂચ જિલ્લામાં ખાનગી લક્ઝરી બસ સંચાલકોની લક્ઝરી બસ મેળવી જિલ્લા કલેક્ટરની પરવાનગી અંગેનું પત્ર લક્ઝરી બસની ઉપર લગાડી મુલટ ટોલટેક્સ નજીકથી અટવાયેલા હજારો શ્રમજીવી પરિવારોને તમામને વતન સુધી પહોંચાડવાની કવાયત હાથ ધરી હતી. ગત મોડી સાંજ સુધી મુલટ ટોલટેક્સ નજીક શ્રમજીવી પરિવારો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. મીડિયાએ પણ સતત શ્રમજીવી પરિવારોની વેદનાઓ મીડિયા અને સોશિયલ મીડિયામાં માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવતા આખરે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ શ્રમજીવી પરિવારોની વહારે આવી તમામ અટવાયેલા શ્રમજીવી પરિવારોને પોતાના વતન સુધીની બોર્ડર ઉપર છોડવાની કવાયત હાથ ધરી હતી. જોકે ખાનગી લક્ઝરી બસની સુવિધા કરવામાં આવતા હજારો શ્રમજીવી પરિવારો સુરક્ષિત રીતે પોતાના વતન સુધી પહોંચ્યા હતા. સતત બીજા દિવસે પણ સુરત તરફથી આવતો તમામ વાહન વ્યવહાર પોલીસ દ્વારા પરત કરવામાં આવતા પોલીસે પણ પોતાની માનવતાના દર્શન કરાવ્યા હતા અને હજારો શ્રમજીવી પરિવારોને ટ્રક ટ્રેક્ટરો સહિતના વાહનોમાં બેસાડીને શ્રમજીવી પરિવારોને પોતાના નિવાસસ્થાન સુધી પહોંચાડવાની કવાયત હાથ ધરી હતી. અહીંયા ફરી એકવાર મીડિયા અસરદાર સાબિત થઈ રહી છે. તો ભરૂચના મુલટ ટોલટેક્સ નજીક દક્ષિણ ગુજરાત તરફથી પોતાના વતન તરફ જઈ રહેલો હજારો પરિવારજનોએ વાહનો ન મળે તે માટે બેસી રહ્યા હતા. ભારે ભીડ જમાવી હતી અને વાહનો આવે તરત તેઓએ વાહનમાં બેસવા માટે દોટ મૂકી રહ્યા હતા. કેટલાક શ્રમજીવી પરિવારોએ તો પોતાના પગના બૂટ ચપ્પલ પણ છોડી દઈ પોતાના વાહનો પકડવાની કવાયત હાથ ધરી હતી. હજારો શ્રમજીવી પરિવારોએ ભાગદોડ કરી હતી અને અનેક વાહનોમાં ચડવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે મીડિયા શ્રમજીવી પરિવારોની દયનીય સ્થિતિનું કવરેજ કર્યા બાદ મોડે મોડે પણ જિલ્લા વહીવટી તંત્રએ શ્રમજીવી પરિવારોની ચિંતા કરીને ખાનગી વાહનો મારફતે પણ હજારો શ્રમજીવી પરિવારોને પોતાના વતન સુધી પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી. અમે લોકો ભરૂચથી 5 વાગે અહીંથી નીકળ્યા હતા. જાડેશ્વર ચોકડીથી, નર્મદા ચોકડીથી બધા માણસોને લઈ ને અમે તે એમપીની બોર્ડર રતલામ પાસે બધાને ઉતાર્યા છે ને પોલીસની બહુ સારી સેવા હતી. કોઈ જાતની કંઈ મગજમારી નથી. બધાને રસ્તે ખાવાનું પીવાનું બધું, મતલબ કે બધી સેવા કરે છે ને બહુ સારી રીતે બધાને ઉતાર્યા. અને રસ્તે બધાને ચેક ઇન પણ કર્યું, બધાને ઉતારીને બધાને મેડિકલવાળાએ બધાને ચેક કર્યા અને ત્યાર પછી બધાને બસમાં બેહાઈને બધાને જવા દીધા. નમસ્કાર દર્શક મિત્રો, સમાધાન ભરૂચમાં આપ સૌનું સ્વાગત છે. કોરોના વાયરસને લઈને સમગ્ર જીવન અસ્તવ્યસ્ત થયું હોય ત્યારે ભરૂચની મુલટ ચોકડી સ્થિત, એટલે કે મુલટ ટોલટેક્સ નજીક જે માદરે વતનની વાટ પકડતા હતા એમની હાલત કફોડી હતી. તંત્રને વારે ઘડીએ અહેવાલો ઇન ભરૂચ ચેનલના માધ્યમથી પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને તંત્ર દ્વારા પણ લગભગ ખાનગી લક્ઝરી બસોની સવલત કરવામાં આવી હતી. ગઈકાલે જે સ્થળે આપણે હાલ ઊભા છે ત્યાં હજારોની સંખ્યામાં લોકોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું, પરંતુ આજે તમે જોઈ રહ્યા છો કે સદંતર વાહનો વ્યવહારની અસર જોવા મળી રહી છે. વાહનો ઓછા કરી દેવામાં આવ્યા છે, એટલે ઓછી અવર જવર કરવામાં આવી રહી છે મુલટ ટોલટેક્સ નજીક. પણ ખાસ કરીને વાત કરીએ તો આ સમગ્ર મુલટ ટોલટેક્સ ખાલી ખમ જોવા મળી રહ્યો છે, એટલે પોલીસ તૈનાત કરી દેવાઈ છે અને સુરત તરફથી તમામ આવતો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે કે સુરતથી આવતો તમામ વાહન વ્યવહાર પરત કરવામાં આવી રહ્યો છે. જે લોકો પોતાના વતનની વાટ પકડતા હતા તેઓ માટે પણ ખાનગી વાહનોની સુવિધા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. ઇન ભરૂચ ચેનલે વારંવાર આ અહેવાલો પ્રકાશિત કર્યા હતા અને આજે લોકોને પોતાના વતન સુધી પહોંચવાનામાં સફળ સરળતા પણ રહી છે. તકલીફનો સામનો કરવો પડશે. કેમેરામેન રાકેશ ચૌહાણ સાથે સમાચાર.